नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज ना विशेष कार्यक्रम कालो दिवस केवो मा आपनु स्वागत छे अने हुं छु भक्ति राजकोट। दर्शक मित्रों, आ एवो कार्यक्रम छे के जेना माध्यम थी अमे आपने बतावता हुईए छे के तमारी आवती काल केवी जवानी छे, जेथी करीने तमे आजे ज एडवांस मा प्लानिंग करी शको छो। तो चालो शुरुआत करीए आ विशेष कार्यक्रमनी। તો તમારો આવતીકાલનો દિવસ કેવો જવાનો છે તે માહિતી આપવા માટે આપણી પાસે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષ આચાર્ય અમિતભાઈ ત્રિવેદી। જય શ્રી કૃષ્ણ અમિતભાઈ। જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? બસ મજામાં છું। બસ કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ એ જણાવો કે આવતીકાલના પંચાંગો શું કહી રહ્યા છે। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। દર્શક મિત્રો, આવતીકાલે 5 જાન્યુઆરી 2022 અને બુધવારનો દિવસ છે। પોષ સુદ ત્રીજની તિથિ છે। ચંદ્ર મહારાજ મકર રાશિમાં ભ્રમણ કરે છે। મકર રાશિના મૂળાક્ષરો આવશે ખ અને જ, પણ સાંજે 7:55 થી ચંદ્ર મહારાજ પોતે રાશિ પરિવર્તન કરશે અને પોતે કુંભ રાશિમાં ભ્રમણ પ્રારંભ કરશે। કુંભ રાશિના મૂળાક્ષરો છે ગ, સ, સ અને શ। ચંદ્રનું નક્ષત્ર આવતીકાલે શ્રવણ રહેશે, યોગ વજ્ર અને કરણ ગ રહેશે। જી ચોક્કસ। તો આવતીકાલના દિવસનું વિશેષ મહત્વ શું છે? દર્શક મિત્રો, આવતીકાલે રાજયોગ છે। સવારે 8:48 થી બપોરે 2:38 સુધી આ રાજયોગ છે। પંચકનો પ્રારંભ થાય છે આવતીકાલે સવારે 11:56 થી પંચકનો પ્રારંભ થશે। આવતીકાલે વ્રજમુસળ યોગ અને રવિ યોગ સવારે 8:48 થી બીજા દિવસના સૂર્યોદય સુધી છે। શાલિગ્રામની પૂજા આવતીકાલે બુધવાર છે, અચૂક કરવી, વિષ્ણુ સહસ્ત્રના નામનો જાપ કરવો અને પીપળાના દર્શન કરવા। જી ચોક્કસ। તો પીપળાના દર્શન કરવાથી ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે। શાસ્ત્રી છે, હાલ જોવા જઈએ ને તો ધનુર્માસ ચાલી રહ્યો છે અને ધનુર્માસ દરમિયાન અનેક શુભ કાર્યો વર્જિત હોય છે, તેમાંથી લગ્નવિધિ પણ એક છે, આના પાછળનું મુખ્ય કારણ શું છે? હવે ધનુર્માસ આપણે જે શબ્દ બોલીએ છીએ, ધનારક, દેશી ભાષામાં આપણે આમ ધનારક બોલીએ। હવે બે બાબત છે, ધનારક અને મીનારક, આ બે ક મૂર્તા કહેવાય છે। કેવી રીતે કહેવાય છે? તો સૂર્ય જ્યારે ધન રાશિમાં ભ્રમણ શરૂ કરે ત્યારે ધનારક બેઠા કહેવાય, અને સૂર્ય મીન રાશિમાં ભ્રમણ શરૂ કરે ત્યારે મીનારક શરૂ થયા કહેવાય। હવે આ સમયને આમ તો શાસ્ત્રોક્ત રીતે લોકજીભે ક મૂર્તા એવું કહેવામાં આવે છે, પણ મારા હિસાબે એટલે શાસ્ત્રના હિસાબે આ ક મૂર્તા ન કહી શકાય। ફક્ત લગ્નવિધિ આ સમયગાળા દરમિયાન થતી નથી। શા માટે? કારણ કે સૂર્ય જ્યારે ધન રાશિમાં પ્રવેશે છે ત્યારે સૂર્ય ગુરુની રાશિમાં પ્રવેશે છે, મીન રાશિમાં પ્રવેશે છે ત્યારે પણ ગુરુની રાશિમાં પ્રવેશે છે। સૂર્ય અને ગુરુનું જ્યારે આ પ્રકારે મિલન થાય છે ત્યારે ભક્તિભાવ તેની ચરમસીમાએ હોય। જો તમે ભગવાનના સ્મરણ કરશો, અર્ચન કરશો, ગાયને ઘાસચારો નીરશો, કથા વાર્તા તમે કરશો, ઘરમાં સત્યનારાયણની કથા કરાવશો, તમે દુકાનનું વાસ્તુ કરી શકો, તમે ઘડો મૂકી શકો, નવું મકાન લઈ શકો, આ બધી બાબત થઈ શકે, પણ લગ્ન ના થઈ શકે। કેમ? તો કે ભાઈ એમાં ભોગવટો હોય છે। જ્યારે સૂર્ય ધન રાશિ અને મીન રાશિમાં ભ્રમણ કરે ત્યારે આ ભગવાનના ધામમાં આપણે બેઠા છીએ એમ કહેવાય, અને આ સમયમાં ભોગવટો ન થાય એટલે વિષયથી આ સમયમાં દૂર રહેવું। ટૂંકમાં ધનારક અને મીનારકમાં વિષયથી દૂર રહેવું, વાસનાથી દૂર રહેવું તેવું શાસ્ત્રોની અંદર વિધાન છે, એટલા માટે લગ્ન વર્જિત ગણવામાં આવે છે। પણ સર્વે ભજન ભક્તિ અને બીજા શુભ કામ તમે કરી શકો છો। જી ચોક્કસ। તો ખૂબ જ સામાન્ય ભાષામાં કહી શકાય કે લોકોને ગેરમાન્યતા હતી, આજે તમે દૂર કરી દીધી અને બહુ સરસ સ્પષ્ટતા કરી। સામાન્ય રીતે આપણે રાશિઓની વાત કરતા હોઈએ છીએ, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકોની આવતીકાલના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો મેષ રાશિ એ અગ્નિ તત્વની રાશિ છે। મેષ રાશિવાળા જાતકો છે ને આમ 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 ઝડપથી ઊભા થઈ જાય, ક્યાંય ખોટું થતું હોય તો એમનો અવાજ સૌથી મોટો આવે, થોડો ગુસ્સો ઝડપથી પણ આવી જાય। મેષ રાશિના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો વાહન ચલાવતા આવતીકાલે તેમણે સાવધાન રહેવું પડશે, ધ્યાનથી વાહન ચલાવવાનું રહેશે, પણ આવતીકાલે અચાનક કોઈ લાભ મળવાના સંજોગો પણ તેમની રાશિમાં રચાયેલા છે, અથવા આગામી દિવસોમાં તમને લાભ મળવાનો છે એવા સમાચાર પણ તમને પ્રાપ્ત થઈ શકે છે।
તમારા માટે શુભાંક આવતીકાલનો એક છે અને શુભરંગ તમારા માટે પીળો છે. વૃષભ રાશિની વાત કરીએ, વૃષભ રાશિના જાતકો એ થોડા ખડતલ હોય છે, લાંબા પોણા ઊંચા સામાન્ય રીતે જોવા મળે છે. વૃષભ રાશિના જાતકો એ પોતે એમનો સ્વાર્થ બહુ સારી રીતે ગોઠવાયેલો હોય, એમનો સ્વાર્થ ક્યારેય છતો થતો નથી, પણ એ ખૂબ સરળતાથી પોતાનું કામ શાંતિથી કાઢી શકે તેવા હોય છે. વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે ભાગીદારી પેઢીની અંદર સાચવવાનું રહેશે. વેપાર જો તમે ભાગીદારી પેઢીમાં કરતા હોય તો આવતીકાલે સંયમથી તમારે કાર્ય કરવું, નહીંતર સૈદ્ધાંતિક મામલે નાની મોટી તકરાર થઈ શકે છે. કોઈ નવું જોડાણ પણ, કોઈ નવા વ્યક્તિ સાથે જોડાણ થાય, ગઠબંધન થાય, આવતીકાલે ધનલાભના અવસરો પણ તમારી રાશિની અંદર દેખાય છે. તમારા માટે શુભાંક 6 છે અને શુભરંગ તમારા માટે કાળો છે. મિથુન રાશિ, મિથુન રાશિ એ વાયુ તત્વની રાશિ છે અને ઊંચે જવાનો સ્વભાવ છે, પ્રગતિનો તેનો સ્વભાવ છે, સાથે સાથે શીર્ષોદય રાશિ છે. એટલે મિથુન રાશિ પ્રોગ્રેસિવ રાશિ કહી શકાય. ધન સંબંધની બાબતો તેમની આવતીકાલે ગૂંચવાઈ શકે છે, માટે સાવધાન રહેવું. બપોર પછી મિથુન રાશિના જાતકો માટે શુભ સમય છે. જો કોઈ કાર્ય કરવું હોય તો બપોર પછી તમે કરી શકો છો, કાર્યનો પ્રારંભ બપોર પછી સારી રીતે કરી શકો છો. આવતીકાલે ખૂબ ઉડાણપૂર્વક તમને વિચાર આવે, જાત જાતના વિષયો ઉપર તમારા વિચારો ખૂબ જ ગહન અને ઊંડા હોય. તમારા માટે પણ આવતીકાલનો શુભાંક 1 છે અને શુભરંગ તમારા માટે સફેદ છે. જી જી ચોક્કસ. તો કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકોની આપણે વાત કરીએ, જળ તત્વની રાશિ છે. કર્ક રાશિના જાતકોને કોઈ પણ વાત યાદ રહી જાય. કર્ક રાશિના જાતકોને બેન, તમે જો સહેજ ક્યારે કંઈ કીધું હોય તો એ વાત એ બરોબર યાદ રાખે અને સમય આવે તમને પાછી પણ યાદ શીખે આપે. એટલે આ કર્ક રાશિનો સ્વભાવ છે, પણ એમાં જો ગુરુની દ્રષ્ટિ હોય તો પાછી વાત બદલાઈ જાય. કર્ક રાશિના જાતકોને આવતીકાલે પરદેશથી તક પ્રાપ્ત થઈ શકે છે. એમાંય જો તમે પરદેશના કાર્યો સાથે સંકળાયેલા હોય તો આવતીકાલે તમને વિશેષ અવસરો પ્રાપ્ત થાય. કર્ક રાશિના જાતકોને આવતીકાલે ધર્મ પ્રત્યે રુચિ વધી શકે છે. તમારા માટે આવતીકાલે પ્રવાસની શક્યતા પણ ઘણી બધી રચાયેલી છે. શુભાંક તમારો 9 છે અને શુભરંગ તમારો ગુલાબી છે. સિંહ રાશિ, સિંહ રાશિનો નામ પ્રમાણે ગુણ છે. સિંહ રાશિ અચાનક ગુસ્સે પણ થઈ જાય, સિંહ રાશિને પોતાનો થોડો ઈગો પણ હોય છે, સૂર્યની રાશિ છે અને એ પોતે જ્યારે ગુસ્સે થાય ત્યારે પછી કોઈના નહીં, આ પ્રકારનો સિંહ રાશિનો સ્વભાવ હોય છે. પણ એકંદરે સિંહ રાશિના જાતકો ક્યારેય બહુ ખોટા કામની અંદર પોતે પોતાની જાતને સંડોવતા હોતા નથી, એ નીતિથી ચાલવાવાળા હોય છે. આવતીકાલે સિંહ રાશિના જાતકોને અચાનક પ્રવાસ થાય, સિંહ રાશિના જાતકો એસિડિટીથી સાચવવાનું રહેશે. જો તમે વેપાર કરતા હોય તો વેપારની અંદર તમને આવતીકાલે થોડી નિરાશા પણ વ્યાપી શકે છે. તમારા માટે શુભાંક 2 છે અને શુભરંગ તમારા માટે નારંગી છે. કન્યા રાશિની આપણે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો એ પોતે બોલવામાં બહુ જ છટાદાર પોતે હોય છે. કન્યા રાશિના જાતકોને જો રાજી કરવા હોય તો તેમને તમે વધારે પડતા સાંભળો, જો સાંભળશો તેમને ગમશે. ક્યાંક ને ક્યાંક એમને થોડી ફરિયાદ રહેતી જ હોય છે, પણ કન્યા રાશિના જાતકો એકંદરે ઝઘડાળું હોતા નથી. આવતીકાલનો તેમના માટેનો સમય સારો છે. વૃદ્ધોથી તેમને વિશેષ લાભ છે, વડીલોથી વિશેષ લાભ છે, સિનિયર સિટીઝનથી વિશેષ લાભ છે. પહેલાં જે રોકાણ કર્યું હશે એ રોકાણથી તેમને વિશેષ આવતીકાલે લાભ મળી શકે છે. તેમના માટે શુભાંક 8 છે અને શુભરંગ તમારા માટે નારંગી છે. જી ચોક્કસ. તો આગળની વાત કરીએ અને કાયમ આપણી પાસે બહુ બધા દર્શક મિત્રોના ફોન આવતા હોય છે, તેમની સમસ્યા પણ એ લોકો જણાવતા હોય છે, તો આજે પણ એવી જ રીતે વાત કરવામાં આવે. તો દર્શક મિત્રો, મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે પહેલાં તમારું ટીવીનું વોલ્યુમ બંધ કરી દેશો અને ત્યારબાદ જ અમારી સાથે વાત કરશો. અવાજ આવી રહ્યો છે આપને મારો? જી, શું નામ છે આપનું? મારું નામ છે રાજુભાઈ. જન્મ તારીખ ફરીથી બોલશો? અને જન્મ સમય સવારે 5:34, જન્મ સ્થળ છે સુરત.
શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન છે એ એન્જિનિયર છે, બીઈ કરેલું છે અને સરકારે અત્યારે ગવર્નમેન્ટમાં નોકરી છે પણ કોન્ટ્રાક્ટમાં છે, તો એને પરમેનન્ટ થવાના ચાન્સીસ કર્યા, પરીક્ષાઓ ઘણી આપે છે પણ હજી સફળતા મળતી નથી. અને બીજો છે એના લગ્ન છે, એનું લગ્ન ક્યારે થશે અને હમણાં કોન્ટ્રાક્ટમાં પોતે છે અને કાયમી ક્યારે થશે તે પ્રકારનો તમારો સવાલ છે. જો તમને રાહુની અંદર ચંદ્રનું અંતર આ પ્રકારે એમને ચાલી રહ્યું છે, રાહુથી ચંદ્ર 12મા સ્થાને છે, એટલે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ ગોઠવાય છે ત્યારે થોડીક મહેનત વધે, પણ અત્યારે એમના મનની અંદર જાત જાતના આઈડિયા આવે, બુદ્ધિ ખૂબ જ સારી ચાલશે, શિવજીની પૂજા ઉપાસના કરશે તો તેમને વિશેષ લાભ થશે, સાથે સાથે શિવજીને બિલીપત્રો અર્પણ કરે અને સફેદ તલ શિવજીને એ પોતે ઓમ નમઃ શિવાય બોલતા બોલતા 108 વખત ચપટી ચપટી અર્પણ એ કરી શકે દર સોમવારે. બીજી એક અગત્યની બાબત એ છે કે અત્યારે રાહુની અંદર ચંદ્રનું અંતર છે, પછી રાહુની અંદર મંગળનું અંતર આવશે, ગુસ્સા ઉપર કાબૂ રાખવાનો રહેશે, વાહન ધ્યાનથી ચલાવવાનું રહેશે, નહીંતર મુશ્કેલી સર્જાઈ શકે છે. તમે લગ્નના અનુસંધાનમાં પણ વાત કરી, એક વર્ષ પછી લગ્નના અનુસંધાનમાં પ્રગતિ જોવા મળે, શક પણ થઈ શકે છે. તમે કાયમી થવાનો પણ પ્રશ્ન પૂછ્યો છે, તો કાયમી જ્યાં સુધી થવાની વાત છે તો લગભગ 5 મહિના પછી આ જન્મકુંડળીની અંદર સરકારી નોકરીની અંદર વિશેષ લાભ મેળવવાના યોગ ઊભા થાય છે. જી જી ચોક્કસ. અને એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, અવાજ આવી રહ્યો છે આપને? હેલો. જી હા બોલો. હું પાટણ થી બોલું છું, મારા દીકરા વિશે પૂછવાનું છે. જી, એમની જન્મની વિગત જણાવશો. 14/6/96. સમય અને સ્થળ? 14/6/96 રાત્રે 1:35. 14/6/96 ની રાતે 1:35. સ્થળ? અને હાલ એને કોમ્પ્યુટર એન્જિનિયર કર્યું છે, અને થોડો ટાઈમ નોકરી જાય છે અને પછી કોઈ માથાકૂટ થાય ને જોબ જતી રહે છે. તમે સ્થળ કયું કીધું? જન્મનું સ્થળ, જન્મ ક્યાં થયો બેન આ દીકરાનો? પાટણ. પાટણ. જી. નોકરીની સમસ્યા છે. વાત એવી છે કે ભાઈ નોકરી આમને મળે છે તો ખરી, પણ થોડાક દિવસો જાય છે ને પછી ક્યાં કંઈક પ્રોબ્લેમ થાય અને તરત જ આ ભાઈ નોકરી છોડી દે છે. જે કોઈ પણ પ્રકારની જન્મકુંડળીની રચના થઈ છે, અત્યારનો થોડોક સમય કપરો છે, એપ્રિલ મહિના સુધી આ પ્રકારની પરિસ્થિતિ ચાલ્યા કરશે. ક્યાંક ઝઘડા પણ થાય, બોલચાલ પણ થાય, એટલે આ ભાઈએ સંયમ રાખવાનો રહેશે. એપ્રિલ મહિના પછી તેમના માટે સાનુકૂળ પરિસ્થિતિની રચના થાય છે. હવે જો મારે તમને કોઈ ઉપાય આપવો હોય તો નિયમિતપણે તમારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ નિયમિતપણે કરવાનો રહેશે, સાથે સાથે ગળાની અંદર પંચમુખી રુદ્રાક્ષ પણ તેમણે ધારણ કરવાનું રહેશે. એક બીજો ઉપાય એ પણ છે કે એક પંચમુખી રુદ્રાક્ષ શિવલિંગને સ્પર્શ કરાવી અને રોજ રાતે સૂતી વખતે સ્વચ્છ જળ ગ્લાસમાં લઈ તેની અંદર એ રુદ્રાક્ષ ડબોળી દેવાનો અને સવારે ચમચીથી એ રુદ્રાક્ષ કાઢી લેવાનો અને ત્યારબાદ પેલા ગ્લાસનું પાણી છે તેમણે પી જવું. શિવજીની કૃપાથી તેમની પરિસ્થિતિ ઘણી બધી હળવી બનશે. જી ચોક્કસ. તો અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, અવાજ આવી રહ્યો છે આપને? હેલો. જી બોલો. જી, જન્મની વિગત? હા, 3/11/97. જી, સમય અને સ્થળ? સમય 3/55/57. 3/57. ક્યાંનો, સવારે કે બપોરનો? જી, જન્મ સમય જે આપે જણાવ્યો એ સવારનો છે કે રાતનો છે? હેલો. જી બોલો બેન. જન્મ સ્થળ સવારે. જી, ને સ્થળ કયું? સવારે. વઢવાણ. વઢવાણ. પ્રશ્ન શું છે આપનો? એમને સગાઈ નું અને સરકારી. જી, મને સમજાવો. સગાઈ અને સરકારી નોકરી? સુરેન્દ્રનગર. જી, સરકારી નોકરી અને સગાઈના અનુસંધાનમાં તમારો પ્રશ્ન છે. સરકારી નોકરી અવશ્ય તેમને પ્રાપ્ત થઈ શકે એમ છે. જન્મકુંડળીની અંદર યોગ પણ ગોઠવાયેલા છે, એટલે ચિંતાનું કોઈ કારણ નથી. અત્યારે સરકારી નોકરીના યોગ ચાલુ જ છે. વળી તમે જે સગાઈની વાત કરીએ, સગાઈના અનુસંધાનમાં લગભગ 6-7 મહિના જેટલો સમય લાગશે.
કેતુની મહાદશા ચાલે છે અને જન્મકુંડળીની અંદર આ કેતુ મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર ગોઠવાયેલા છે. ગણેશજીની પૂજા ઉપાસના આ ભાઈએ અવશ્ય કરવી જોઈએ. ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ અને સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પણ પાઠ કરવો જોઈએ. સાથે સાથે આ ભાઈએ જમ્યા પછી એક ચમચી ગોળ લેવો. આટલો શાસ્ત્રોક્ત ઉપાય કરવાથી તેમની જન્મકુંડળીની અંદર ગણેશજીની કૃપાથી જે કોઈ પણ પ્રકારના વિઘ્નો છે એ વિઘ્નો દૂર થશે અને સફળતા મળશે. જી ચોક્કસ. કાર્યક્રમને આગળ વધારીએ અને અન્ય જે રાશિ છે એની વાત કરવામાં આવે તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકોની આપણે વાત કરીએ તો આવતીકાલે તમારે જિદ્દી સ્વભાવ ત્યાગવો પડશે. હું આમ નહીં જ કરું, મારો જ કક્કો ખરો, આ પ્રકારનો સ્વભાવ થાય. મનોમન થોડો ગુસ્સો પણ તમને રહી શકે છે આવતીકાલે, માટે ઉશ્કેરાટ ઉપર તમારે કાબૂ રાખવો પડશે. સ્ત્રી પાત્રો સાથે તમારે સંબંધો સાચવવા પડશે. સંબંધો બગડશે એનું કારણ કોઈ સ્ત્રી પાત્ર હોઈ શકે છે, માટે સાવધાન રહેજો. અને જો તમે પરણિત હોય અને પુરુષ હોય તો તમારી પત્ની સાથે આવતીકાલે સંયમપૂર્વક કામ લેજો. શુભાંક 8 છે અને શુભરંગ તમારા માટે ભૂરો છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ, આ જળતત્વની રાશિ છે. આ રાશિ મનોમન બહુ દુઃખી રહેતી હોય છે. જો એને દુઃખ પડે તો દુઃખથી દરેક માણસ દુઃખી થાય, તકલીફથી દરેક માણસ દુઃખી થાય. પણ આમનું દુઃખ તકલીફના પ્રમાણમાં મનોમન થોડું વધારે હોય છે. વાગવા પડવાથી આવતીકાલે તેમણે સાચવવું પડશે. અચાનક તેમના મનની અંદર કોઈ નવો વિચાર આવે અને એ બાબતે કાર્યવાહી શરૂ પણ કરી શકે. એક સારી બાબત એ છે કે નવું ઘર અથવા નવું વાહન ખરીદવાનો યોગ પણ તમારી રાશિની અંદર આવતીકાલે રચાયેલો છે. તમારા માટે શુભાંક 1 છે અને શુભરંગ તમારા માટે નારંગી છે. ધનરાશિની વાત કરીએ, ધનરાશિના જાતકો થોડા સૈદ્ધાંતિક વૃત્તિવાળા હોય છે. એમના મનમાં એવું હોય કે સાચારને આપણે સાચી વાત કહી દેવી, જે સત્ય છે એ બોલવામાં વાંધો શું. અને ધનરાશિવાળા ત્યાં જ જીવનની અંદર થોડી પછડાટ ખાય છે, માટે થોડા પ્રેક્ટિકલ બનવું પડશે. ધનરાશિના જાતકો ખૂબ જ ડાપણભરી વાત કરતા હોય છે. આવતીકાલે ધનરાશિના જાતકોને પ્રવાસ રહે અને શુભ કાર્યો પણ થઈ શકે છે. પણ તમારા ઘરની અંદર નાનો મોટો ખટરાક પણ થઈ શકે છે, માટે તમારે સાવધાન રહેવું. તમારા માટે શુભાંક 3 છે અને શુભરંગ તમારા માટે દૂધિયો છે. જી ચોક્કસ. તો મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિના જાતકો એ પૃથ્વી તત્વની રાશિ છે. મકર રાશિના જાતકો જે વાત પકડે એ દ્રઢતાથી પકડી રાખે છે. મકર રાશિના જાતકો પરિણામે બહુ ફેશનેબલ હોતા નથી, સરળ સ્વભાવના હોય છે, પણ એ જો કોઈ વાત પકડે તો પછી મૂકતા નથી. મકર રાશિના જાતકોના અનુસંધાનમાં વાત કરીએ તો ધન સંબંધી બાબતો આવતીકાલે તેમના માટે વધારે કેન્દ્ર સ્થાને રહેશે. ચડાવ ઉતારનો સામનો મકર રાશિના જાતકોએ કરવો પડે. જીવનસાથી દ્વારા વધારે ખર્ચ થઈ શકે છે. તમારા માટે શુભંગ 7 છે અને શુભરંગ તમારા માટે આછો લીલો છે. કુંભ રાશિના જાતકો ભગવાનમાં વધારે માને, મંત્ર ઉચ્ચારણ, ધાર્મિક પૂજાવિધિ એમાં પણ વધારે જાણે. એમની યોજનાઓ કોઈ કળી ના શકાય, કારણ કે કુંભમાં ઘડો, કુંભ એટલે ઘડો, ઘડામાં શું છે એની કોઈને જાણકારી હોતી નથી. તેમની થોડીક બાબતો સિક્રેટ પણ હોય છે. આવતીકાલે તેમને ભવિષ્યનો વર્તાળો જણાય, કોઈક આભાસ પણ તમને થાય, આપણે જેને કહેવાય ને સિક્સ સેન્સ જાગૃત થવી, એ પરિસ્થિતિની રચના આવતીકાલે થઈ શકે છે. નવી આવક તેમને આવતીકાલે શરૂ થઈ શકે છે. તમારા માટે શુભાંક 2 છે અને તમારા માટે શુભરંગ આવતીકાલે કાળો છે. મીન રાશિ અંતિમ રાશિ વાત કરીએ, 2 માછલી એનું પ્રતીક છે. પરિણામે વધારે થોડા સંવેદનશીલ મીન રાશિના જાતકો હોય છે. મીન રાશિના જાતકોને ગુસ્સો આવે તો બહુ જ આવે, ના આવે તો ન આવે. કોઈ એક વાત પર જો એ અટકી પડ્યા તો પછી ઘણું બધું લાંબુ લેક્ચર એક મુદ્દે આપી શકે છે. આવતીકાલે સહકારનો અભાવ મીન રાશિના જાતકોને વર્તાય. કામની અંદર તમારે પ્રયત્નો વધારે કરવા પડે. ધન ખર્ચ આવતીકાલે થોડો વધારે થઈ શકે છે, માટે સાવધાન. શુભંક તમારા માટે 1 છે અને શુભરંગ તમારા માટે સોનેરી છે. જી ચોક્કસ. હવે આવતીકાલે જે એમનો જન્મદિવસ છે તેમનું આખો વર્ષ કેવું જવાનું છે, ટેરો કાર્ડની મદદથી જણાવશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે, સૌ પ્રથમ તો તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.
ઈશ્વર એમને તને મને ધને સુખી કરે. કોરોના કાળની અંદર એ સર્વ પ્રકારે સૌ સુરક્ષિત રહે તેવી પણ ભગવાનને પ્રાર્થના કરું છું. હવે આવતીકાલથી શરૂ થતું વર્ષ, જેમનો જન્મદિવસ આવતીકાલે છે, આરોગ્ય ક્ષેત્રે કેવું રહેશે? કારણ કે આરોગ્ય એ હંમેશા મુખ્ય સ્થાને રહ્યું જ છે, પણ હમણાં તો આરોગ્યની જ બોલબાલા છે. એટલે આરોગ્યના અનુસંધાનમાં હું જે ટેરોટ કાર્ડ ખેંચું છું એ છે ધ લવર્સ. ખૂબ સારી બાબત એ છે કે આરોગ્યના અનુસંધાનમાં તમારું આરોગ્ય ઉત્તમ રહેશે, ગભરાવાની જરૂર નથી, પણ સાવધાન બિલકુલ રહેવું પડશે. સારું કાર્ડ ખુલ્યું છે, આરોગ્યના ક્ષેત્રે સારી બાબત છે તમારા માટે, પણ અહીંયા શરત તો છે જ, જો ગાફલાઈ કરશો તો મુશ્કેલીમાં સપડાશો. પણ મોટેભાગે તમારા વિચારો એવા રહેશે જેથી કરીને આરોગ્યમાં તમારે કોઈ પણ પ્રકારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હવે આર્થિક ક્ષેત્રે તમારું આવનારું શરૂ થતું વર્ષ કેવું જશે? તો જે કાર્ડ ખુલ્યું છે એ 9 of Swords કાર્ડ ખુલ્યું છે. આ જે કાર્ડ ખુલ્યું છે એમ કહે છે કે જે કોઈ પણ પ્રકારની આર્થિક સંકળામણ છે, આર્થિક સંકળામણ ધીમે ધીમે દૂર થશે. થોડી નિરાશા વ્યાપશે, ક્યાંક પૈસા સલવાઈ ગયેલા હોય એવું પણ તમને આભાસ થશે, પણ આ પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડશે. તમારે ગણેશજીની ઉપાસના અવશ્ય કરવી અને પવનદેવનું સ્મરણ કરવું, વાયુદેવનું સ્મરણ કરવું, હનુમાનજીનું સ્મરણ કરવું, પૂજા ઉપાસના કરવી, એનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે. હવે કૌટુંબિક ક્ષેત્રે તમારું આવનારું વર્ષ કેવું જશે? તો જે કાર્ડ અહીંયા ખુલ્યું છે ધ સ્ટારનું કાર્ડ ખુલ્યું છે. ઘણું પોઝિટિવ કાર્ડ છે. કૌટુંબિક ક્ષેત્રે પરિસ્થિતિ ઘણી સારી રહેશે, પરિવારનો સાથ સહકાર મળશે, સુખ રહેશે, શાંતિ તમારા પરિવારની અંદર રહેશે, ઘણી સારી બાબત છે. હવે કુલ મળીને તાળો એ મળે છે કે આવતીકાલથી જે તમારું વર્ષ શરૂ થાય છે એ વર્ષ ઘણું સારું રહેશે, મુશ્કેલી નહીં રહે, જીવન સુખમય રહેશે. જી ચોક્કસ અમિતભાઈ, તો ખૂબ જ સરસ માહિતી આપણે જણાવી અમારા દર્શક મિત્રોને, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ. સૌને જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન સતાવી રહ્યો છે અને તમે પણ મેળવવા ઈચ્છો છો તેનું સમાધાન, નોંધી લો જ્યોતિષ આચાર્યના સંપર્ક નંબર. તો દર્શક મિત્રો, આહતી આવતીકાલના દિવસ ઉપર અમારી વિશેષ રજૂઆત. ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.